का विद्यार्थी मित्रों धोरण 6 सामाजिक विज्ञान आपरे आगळ વિદ્યામાં છે એ આપણે પાંચમા વિદ્યામાં આપણે સમજી ગયા આપણે આના વિશે હવે આપણે આગળ લીપ વર્ષ વિશે શીખીશું લીપ વર્ષ છે એ પૃથ્વીનું એક વર્ષ એટલે 365 દિવસ અને 6 કલાક પણ ચોથા ભાગના દિવસની ગણતરી કરવાનું અગવડ ભરેલું હોવાથી હવે જો લીપ વર્ષ છે એ વિદ્યાર્થી મિત્રો એ 4 વર્ષે આવે છે લીપ વર્ષ છે એટલા વર્ષે આવે છે 4 વર્ષે અને એને 365 દિવસે પૂરું કરીએ છીએ 365 દિવસે આપણે આ વર્ષ પૂરું કરીએ છીએ બાકી બચેલા 6 કલાક દરમિયાન 4 વર્ષે ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ વધારીને એટલે કે 28 દિવસને બદલે 29 દિવસ કરીએ સરભર કરી છીએ તે વર્ષને લીપ વર્ષ કહીએ છીએ હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે ફેબ્રુઆરી માસ હોય છે એમાં 28 મહિનો હોય છે પણ એક દિવસ એમાં સરભર કરીને આપણે એક દિવસ છે વર્ષમાં 29 તારીખે આપણે એને એ એક ગણવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે છે એ ગ્રહણ વિશે જોશું ગ્રહણ છે એ આપણે આપણને સૂર્ય અને ચંદ્ર તરફથી પ્રકાશ મળે છે સૂર્ય સ્વયં પ્રકાશિત છે અને ધબધબતો ગોળો છે જે સૂર્ય છે એને સૂર્યને સ્વયં એટલે પોતાના પ્રકાશથી તે પ્રકાશિત છે અને ધબધબતો ગોળો છે ચંદ્ર પર પ્રકાશિત છે ચંદ્ર છે એ પણ પ્રકાશિત છે જે સૂર્યના પ્રકાશથી પ્રકાશિત છે ચંદ્ર છે એને સૂર્યનો પ્રકાશ છે તેનાથી પ્રકાશિત છે જુદા જુદા દિવસે પૃથ્વી તરફ પ્રકાશિત ભાગ દેખાય છે જુદા જુદા દિવસે પણ સૂર્યના પ્રકાશથી પ્રકાશિત દેખાય છે કોઈ કારણસર સૂર્ય અમુક ભાગ પર દેખાતો બંધ થાય તેમજ પૂર્ણ ચંદ્રનો અમુક ભાગ ન દેખાય કે ક્યારે આખો ચંદ્ર દેખાય તો બંધ થઈ જાય ત્યારે ગ્રહણ થયું કહેવાય છે હવે ક્યારેક છે એ ચંદ્ર છે એ ન દેખાતો હોય તો આપણે ઘણીવાર એમ કહે છે કે આજે સૂર્ય ગ્રહણ છે ચંદ્ર ગ્રહણ છે પણ એ દર વખતે નથી આવતો એ ક્યારેક જ એવું બને છે કે અમુક ભાગ પર ચંદ્ર દેખાતો બંધ થાય અમુક ભાગ પર ન દેખાય પણ સૂર્ય છે એ દેખાતો બંધ થાય છે એટલે ચંદ્ર ભાગ દેખાતો બંધ થાય તો એમ કહેવાય છે કે સૂર્ય ગ્રહણ થયું એમ નથી એ તો ક્યારેક જ એવી રીતે સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ હોય છે દરેક માસે નથી હોતું ચંદ્ર પૃથ્વીની વધુ નજીક છે ચંદ્ર છે એ પૃથ્વીથી નજીક છે તે પૃથ્વીની આસપાસ ફરે છે ક્યારેક તે ફરતી વખતે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે જાય છે આ વખતે ચંદ્રના અંતરાયથી સૂર્ય દેખાતો બંધ થાય છે જ્યારે પૃથ્વી છે એ ચંદ્ર પર ફરતા ફરતા આવી જાય છે તો સૂર્યનો પ્રકાશ છે એ દેખાતો બંધ થઈ જાય છે આ ઘટનાને આપણે સૂર્ય ગ્રહણ કહીએ છીએ ચંદ્ર સૂર્ય કરતા નાનો હોવાથી તે સૂર્યને સંપૂર્ણ ઢાંકી શકતો નથી જે ચંદ્ર છે એ સૂર્યને સંપૂર્ણ ઢાંકી શકતો નથી આને કારણે આખી દુનિયામાં સૂર્ય ગ્રહણ એક સાથે જોઈ શકાતું નથી સૂર્ય ગ્રહણ અમાસનો થાય છે પરંતુ દર અમાસે આ ઘટના બનતી નથી સૂર્ય ગ્રહણ થાય ચંદ્ર ગ્રહણ થાય પણ દર અમાસે કે દર પૂનમે આ ઘટના બનતી નથી દરેક માસે જોવા મળે નહીં હવે જો વિદ્યાર્થી મિત્રો છે તે તમારે આમાં આકૃતિ પણ દોરેલી છે ચંદ્ર છે એ પૃથ્વી સૂર્ય ગ્રહણ દેખાતો હોય તેની પણ અહીંયા આકૃતિ આપેલી છે ત્યાર પછી નીચે ચંદ્ર ગ્રહણ છે એની પણ આકૃતિઓ આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો આપણે તેને જોઈએ ચંદ્રને સૂર્ય તરફથી પ્રકાશ મળે છે ચંદ્ર છે એને સૂર્યનો પ્રકાશ મળે છે તેથી ચંદ્ર તરફ જતા સૂર્યના કિરણો છે કિરણોના વચ્ચે પૃથ્વીનો અવરોધ આવે એટલે ચંદ્રના એટલે એટલા ભાગમાં અંધકાર રહે છે જ્યારે સૂર્યના કિરણો છે એ પૃથ્વી ઉપર અવરોધ થાય છે એટલે ત્યાં એટલા ભાગમાં અંધારું રહે છે ટૂંકમાં પૃથ્વીના એટલા ભાગનો પડછાયો ચંદ્ર પર પડે છે આ ભાગને આપણે દેખાતો નથી
चंद्र ग्रहण होय तेवो देश ए छे, ए पृथ्वी छे, ए चंद्र छे, ए ढंकाई गयेलो होय तो आपणे एम थाय के चंद्र ग्रहण सूर्य ग्रहण ए आपे ए चंद्र ग्रहण ने ए विषे आपणे જોયું। તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે નવમો પાઠ ભૂગોળનો છે એ પૂરો થાય છે। હવે આના પછીના વિડિયામાં તમને પીડીએફ ફાઇલ છે એ પ્રશ્ન જવાબ મોકલાવશું। થેન્ક યુ।